ગુજરાતમાં સરકાર દ્વારા સરકારી કચેરીઓને લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે અપગ્રેડ કરવામાં આવી રહી છે, પરંતુ આ કચેરીઓનું લોકાર્પણ કરવામાં ના આવતા સરકારના આ નાણાં વ્યર્થ થઈ રહ્યા છે. વાત છે વાવ તાલુકાની. તો વાવ તાલુકામાં વાવ તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલી લાઇબ્રેરી અને સાર્વજનિક શૌચાલયનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ તેનું લોકાર્પણ કરવામાં ના આવતા આ બિલ્ડિંગનો લોકોને લાભ નથી મળી રહ્યો. આ બંને ઇમારતો ધૂળ ખાઈ રહી છે. આ નવીન ઇમારતોમાં તાળા મારેલા હોવાના લીધે અહીં લોકો ગંદકી કરવા ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ પણ આચરી રહ્યા છે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સરકારી ઇમારતોનું લોકાર્પણ કરવામાં ના આવતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે વાવ ગ્રામ પંચાયત અને વાવ તાલુકા પંચાયત કચેરી દ્વારા જાહેર હિત માટે શૌચાલયો, જાહેર હિત માટે લાઇબ્રેરી, જાહેર હિત માટે જે સરદાર ભવનો બનાવેલો છે અને વિવિધ આવાસો જાહેર હિત માટે બનાવેલો છે તેઓને ઓપનિંગ પણ કરવામાં આવેલું છે. છતાં અત્યારે એ ભવનો હાલત એવી છે કે તેઓ અસામાજિક તત્વોના આડા બની ગયા છે અને તેઓ કચરો પડેલો છે અને તેઓ કોઈ સાર્વજનિક કોમોને ઉપયોગમાં ન લેવાય તેવી પરિસ્થિતિમાં તે આવાસો થયેલા છે. તે મારી એવી હું એમ કહેવા માગુ છું કે આ મકાનોને સ્વચ્છ અને સુરક્ષિત કરી અને લોકોના હિત માટે ઉપયોગમાં થાય એવી મારી સરકાર સરને નમ્ર અરજ છે.